એટલે 2050માં આપણે ક્યાં હશું એની થોડી વાત કરવી છે તમારી સાથે. પહેલા એક સારા સમાચાર આપી દઉં આપણને સૌને, આપણા ઘરમાં જે બાળકો ઉછરી રહ્યા છે, જે યુવાનો કામ કરી રહ્યા છે, એમને સારા સમાચાર આપવા છે. સારા સમાચાર એવા છે કે 2009માં અમેરિકાની એક સંસ્થા જેનું નામ છે વર્લ્ડ વોચ, આ સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો. આ રિપોર્ટ એમ કહે છે કે દરેક ખંડને, આપણા 7 ખંડો છે આપણે જાણીએ છીએ, આ દરેક ખંડને પ્રગતિ કરવા માટે 100 વર્ષ મળે છે વિશ્વગુરુ બનવા માટે. અમેરિકા કહે છે 19મી સદી એ યુરોપ ખંડનો વારો હતો, એટલે આપણે બધા ભણ્યા છીએ કે અંગ્રેજોનું સામ્રાજ્ય એવડું મોટું હતું કે ત્યાં સૂર્યાસ્ત નતો થતો, એટલે એને 100 વર્ષ ભોગવ્યા. પણ 1950 પછી બધા દેશ આઝાદ થતા ગયા, એનો દસકો પૂરો થયો. 20મી સદી આવી એટલે 1901 થી એ અમેરિકા ખંડનો વારો હતો, એટલે આજે પણ આપણા ઘણા બધા પાટીદારો અમેરિકામાં સરસ કામ કરે છે. તો અમેરિકન ડ્રીમ બન્યું અને એને 100 વર્ષ ભોગવ્યા. આ અમેરિકાની સંસ્થા એમ કહે છે કે હવે પછીના 100 વર્ષ, એટલે 2001 થી લઈને 100 વર્ષ એ એશિયા ખંડનો વારો છે. એમાં પણ 2 દેશ, પહેલું ચાઇના અને બીજું ભારત. આપણો બેટિંગનો વારો આવે છે. હવે પહેલા 30 વર્ષ સુધી ચાઇના, અત્યારે તમારા ઘરમાં જેટલી પ્રોડક્ટ છે, તમારા ખિસ્સામાં કોઈ પણ કંપનીનો મોબાઈલ હશે, એની 50% વસ્તુ ચાઇનામાં બનેલી છે. એટલે પહેલા 30 વર્ષ ચાઇના બેટિંગ કરશે. પણ આપણો વારો આવે છે 2031 થી, એટલે અત્યારે જે યુવાન 20 વર્ષનો હોય એ 2031માં, એટલે આજથી 9 વર્ષ પછી, એ બરાબર 29 વર્ષનો થયો હોય. ભરતભાઈ જે કહેતા હતા એ ઉંમરમાં, 29 વર્ષની ઉંમરે એની બરાબર યુવાનીનો ધોમ ધકતો હોય ને, ભારતના હાથમાં બેટિંગ આવે. આ હજારો વર્ષમાં બનતી રેર ઘટના છીએ અને આપણે ઘટનાના સાક્ષી થવાના છીએ. અને આપણે નથી કહેતા, આપણે કહેતા નથી, યુએસ કહે છે કે ભારત આવું કરશે. અને કેમ કહે છે? યુનિસેફનો રિપોર્ટ છે કે 2030માં દુનિયાને 5 કરોડ યુવાનોની ઘટ પડશે, કૌશલ્યવાન 5 કરોડ યુવાનો ઘટશે, અને ત્યારે ભારતમાંથી 4.5 કરોડ યુવાનો સરપ્લસ થશે. એટલે દુનિયામાં બરાબર જેની ઘટ પડશે ત્યારે આપણે બરાબર બેટ લઈને પહોંચીશું ત્યાં, આ યુનિસેફનો રિપોર્ટ કહે છે. પણ આમાં એક વચ્ચે પણ આડું છે, એના વિશે પણ આપણે ધ્યાન દોરવું જોઈએ. આ કયું પણ આડું છે? આ મોબાઈલ ફોન, એમાં રહેલું સોશિયલ મીડિયા, એમાં રહેલું ઇન્સ્ટાગ્રામ, એમાં રહેલું સ્નેપચેટ, એમાં રહેલું ફ્રી ફાયર, એમાં રહેલું પબજી, આ એવું ડ્રગ્સ છે કે જે શરીરમાં કેમિકલ સ્વરૂપે જતું નથી, પણ માત્ર આંખ અને કાનથી અંદર જઈ રહ્યું છે. ભારત દેશના 15-25 વર્ષના યુવાનોની એવરેજ રોજની 3.5 કલાક છે. એટલે આપણે દુઃખ થાય કે જે સમયે ભારત પ્રગતિના પંથે જશે, આપણો સુવર્ણકાળ શરૂ થશે, આપણા હાથમાં બેટ આવશે, કૌશલ્યવાન હશે, પણ એ યુવાનોની માનસિક સ્થિતિ એ બરાબર નહીં હોય તો આ ચિંતાનો વિષય છે. સાહેબ, બેંગ્લોરમાં આપ રહો છો, બેંગ્લોરમાં એક દવાખાનું ખુલ્યું છે. એ દવાખાનું એવા દર્દીઓને દાખલ કરે છે કે જેમને મોબાઈલનું બંધારણ હોય. હવે આ મહુડાવાળા નથી, આ પોટલીવાળા નથી, આ પબજી અને ઇન્સ્ટાગ્રામ વાળા છે. પહેલા જ મહિને 31 દર્દીઓ દાખલ કર્યા એમાં. આ દવાખાનાનું નામ છે શટ, SHUT, શટ. શટ એટલે બંધ કરો. અને આ દવાખાનાએ રિપોર્ટ બહાર પાડ્યો કે તમને મોબાઈલનું બંધારણ છે કે નહીં ખબર કેમ પડે? 5 લક્ષણ આપ્યા છે. હવે તમે બધા તમારા મનમાં, તમારી જાતને, તમારા મોબાઈલના ઉપયોગને યાદ કરજો તો બ્લુ ટિક થશે. પહેલું લક્ષણ, જો તમને મોબાઈલનું બંધારણ હોય તો તમે રાત્રે સૂતી વખતે તમારો ફોન હાથ પહોંચે એટલા અંતરે જ રાખતા હો. જો તમે આવું કરતા હો તો વેલકમ ટુ ધ ક્લબ. બીજું, બાઇક પર જતા હો, કારમાં જતા હો અને વારંવાર આપણો હાથ ખિસ્સાએ અડી જાય, મારો ફોન વાગે છે, મારો ફોન, આપણે એવો ભાસ થાય, તો પણ સમજવું કે આપણને એનું બંધારણ છે, વ્યસન છે. ત્રીજું, અને આ બહુ ભયંકર છે, ટોયલેટમાં ફોન જોડે લઈને જવો.
જો આવું હોય તો આપણે પણ આના વ્યસની છીએ. કેવી રીતે આ વ્યસન કામ કરે છે સમજવા જેવું છે. વ્યસન એવી રીતે કામ કરે છે કે કોઈને બીડીનું વ્યસન હોય, ચાનું વ્યસન હોય, ચા ન પીએ તો માથું દુખતું હોય, દારૂનું વ્યસન હોય, બધામાં કેમિકલ કામ કરે છે. એ કેમિકલનું નામ છે ડોપામીન. એટલે કોન્ટો ચડે, સૌરાષ્ટ્રમાં આમ રકાબીમાં ચા પીવે પછી આમ હબડકો ભરે, પછી બરાબર. અને અહીંયા તો શિક્ષકોની ભૂમિ છે, વિદ્યાર્થીઓ બધા પ્રાર્થના કરે કે મારું પેપર જોવા જાય ત્યારે સાહેબે ચા પીધી હોય તો સારું. એવું કેમ કે છે? એવું એટલા માટે કહે છે કે ચા પીએ ત્યારે પણ મગજમાં આ ડોપામીન કેમિકલ બને છે, મજા પડે આપણને. હવે મજા પડે એટલે વધુ વાર જોઈએ, એટલે ચાર વાગ્યાની ચા હોય, સવારની ચા હોય, આ બધી જોઈએ આપણે, વ્યસન થઈ જાય. એવું જ આનું છે. હું આજે મહીસાગર આવ્યો છું તો ફોટો મૂકીશ ફેસબુક પર તો મને લાઈક મળશે, 150-200 લાઈક મળશે. પછી બીજો ફોટો મૂકીશ તો મારે વધુ લાઈક જોઈશે, વધુ 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 વધુ. એટલે શું કરીશ? મારે આ જબ્બો નહીં ચાલે, નવો જબ્બો ખરીદવો પડશે, લોકેશન નહીં જોઈએ એટલે મારે બાઇક લેવી પડશે, કાર લેવી પડશે, ખિસ્સું ખાલી થતું જાય, થતું જાય, થતું જાય. આપણે ખબર પણ ન પડે અને આપણે ઘરમાં એવી એવી વસ્તુઓ લાવતા જઈએ. એટલે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં જેનું નામ છે વોરેન બફેટ, એવું કહે છે કે જો તમે બિનજરૂરી વસ્તુ ઘરમાં લાવશો તો જરૂરી વસ્તુ વેચવાનો વારો આવશે. ઓનલાઈન સેલ છે તો ખરીદી લેવાનું, ઓફર આવે છે તો ખરીદી લેવાનું, કેશબેક છે તો ખરીદી લેવાનું, ડિસ્કાઉન્ટ છે તો ખરીદી લેવાનું નહીં. આપણી મૂડી જે છે એ સેવિંગ છે. કેટલા બધા દુષ્કાળોમાં આપણે સેવિંગે બચાવ્યા છે. તો મારા યુવાનોને એ કહેવાનું છે કે ભાઈ સાહેબ, મારા બેન, રાત્રે 12 વાગે 2 GBમાંથી થોડુંક પડ્યું રહે તો વાંધો નહીં, પણ વહેલા સૂઈ જાઓ. કેમ ખબર છે? 30 વર્ષથી નીચેના યુવાનોને એટેક આવવાનો સુનામી શરૂ થઈ ગઈ છે. અમેરિકા પછી ભારત એક એવો દેશ છે જેમાં યુવાનો સૌથી વધુ ઉજાગરો કરે છે. હવે ઉજાગરો કરે એટલે તમારો હાર્ટ નબળું પડે, પડે ને પડે. ઊંઘ વેચીને આનંદ ના ખરીદાય. આપણે શું કરીએ છીએ? ઊંઘ વેચીને અને ઓલી રીલ્સ ઉપર જઈ માતાજીને ધૂપ દેતા ઉપર જાય રીલ્સ, અને રીલ્સ જોઈને આપણે આંખોમાં જે ભ્રષ્ટ વસ્તુઓ જાય છે એનાથી સમાજમાં બળાત્કાર થાય, એનાથી સમાજમાં દુરાચાર વધે. તો શું કરવું જોઈએ? હવે યાદ આવે છે કે ભારતના યુવાનો કે જે બેટિંગ કરશે એની પાસે શું શું હોવું જોઈએ તો એ બરાબર જબરજસ્ત કામ કરી શકે. 6 વસ્તુ કહે છે. કોણ કહે છે 6 વસ્તુ? હાર્વર્ડ યુનિવર્સિટી, યુનેસ્કો, WHO, આ બધી વૈશ્વિક સંસ્થાઓ કહે છે કે તમારી પાસે જો આ 6 વસ્તુઓ હોય તો તમે રાજ કરશો એટલું જ નહીં પણ સુખી રહેશો, ખુશ રહેશો. વચ્ચે એક આડ વાત કહી દઉં. આ ઉનાળાના વેકેશનમાં હું નોર્વે ગયેલો. દુનિયાના સૌથી ખુશ દેશોની જે દર વર્ષે યાદી બને ને એમાં નોર્વે 2-3 ક્રમે હોય. તો 15 દિવસ ત્યાં રોકાયો, લોકોનું ઓબ્ઝર્વેશન કર્યું ને ત્યાંના લોકોને પૂછ્યું કે તમે લોકો એટલા સુખી છો, ખુશ છો, એનું શું કારણ છે? અને મેં ઓબ્ઝર્વ કર્યું, એનું એક કારણ છે. એ લોકોએ કહ્યું કે અમે લોકો પંચાયત કરતા નથી. પારકી પંચાયત ન કરે એ ખુશ રહે, કેટલું સરસ, સાદી વાત છે ને. પારકી પંચાયત નહીં કરવાની. તો યુનેસ્કો, યુનિસેફ આ બધા લોકો ભેગા મળીને કહે છે આપણા યુવાનોને કે પહેલી વાત, કોઈએ ન કર્યું હોય એવું કંઈક જાદુ કરો. જેને આપણે સાહેબ કહેતા હતા સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ઓન્ટરપ્રિનોરશિપ, એવું કરવું પડે. અને જે પેલા સાગરભાઈની વાત કરી, લસણની પેસ્ટ બનાવવાની વાત કરી, હું જે યુનિવર્સિટીમાં ભણાવું છું ને, અમારી યુનિવર્સિટીમાં અમે ખેતીવાડી ભણાવીએ છીએ. અને મારા મહીસાગરના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવું છે કે તમારી જમીન છે, જેની પાસે એક પણ વીઘો જમીન હોય એ CEO કહેવાય, એ ખેડૂત ના કહેવાય, એ CEO કહેવાય. તો અમારા છોકરાઓ અમારી ગૌશાળામાં એક પ્રોજેક્ટ કર્યો, એક પોદળો લીધો, ગીર ગાયનો પોદળો, એનો વજન કર્યો, એ પોદળો 2.5 કિલોનો થયો. પછી પોદળાને સોલર ડ્રાયરમાં ડ્રાય કરી દીધો, એકદમ સૂકવી નાખ્યો. પછી એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કર્યો,
એની અંદર કેટલાક સુગંધી પદાર્થો નાખ્યા, લાકડાનો છોલ નાખ્યો, દેશી ઘી નાખ્યું અને ધૂપબત્તી બનાવી, અડાયા છાણા બનાવ્યા હવન માટે જરૂરી, અને ઇન્સ્ટાગ્રામ પર વેચવાના શરૂ કર્યા. એને 2.5 કિલોનો મફતનો જે પોદળો છે 3400 રૂપિયા વેચ્યો. અમે કીધું આપણે ત્યાં 125 ગાયો છે, રોજ ગાય 2 પોદળા કરે, હવે કેલ્ક્યુલેશન કરો. એટલે અમારા છોકરાઓ જે છે કોઈ જોબ સીકર્સ નથી, જોબ ક્રિએટર્સ છે. એ લોકો નોકરી આપે છે, ધંધા આપે છે. આ કેટલી સરસ વાત છે. કોઈ ન કર્યું એટલે એવું કરવું એટલે શું? આપણી આસપાસ ગામડામાં તમે વસો છો, હું પણ ગામડામાં જીવું છું, જેને આજ સુધી આપણે ઉકરડો કહેતા હતા, કચરો કહેતા હતા, બધું જ સોનું સાબિત થાય છે. તમને સોનું શોધતા આવડે એટલે તમારે કોઈ વતન છોડવાની જરૂર નથી. આપણા યુગની કઠણાઈ એ છે કે શિક્ષણ આપણને વતન છોડાવે છે. તો તમે તો મહીસાગરના આરે વસો છો. તો પહેલું આ કીધું એને કે કોઈએ ન કર્યું એવું કરો. તમે જે યુટ્યુબ શરૂ કરો ને તો સ્વીગી ઝોમેટો બધાની એડ આવે, આ કોણ છે? તો એને પ્રોબ્લેમ શોધ્યો. આ બીજું કહે છે, તમારી આસપાસના વિસ્તારની કોઈ પણ એક સમસ્યાનું સોલ્યુશન આપો એટલે તમારે નોકરી માંગવા જવાની જરૂર નથી. પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ છે, એક આખી એવી પેઢી છે કે જેને ભૂખ લાગી છે, પૈસા છે, પણ ઘરેથી બહાર નીકળવું નથી. અમને કોઈ અહીંયા આવીને જમાડે તો અમે જમીએ, અને બીજા એવા લોકો છે જેને રેસ્ટોરન્ટ છે, એને જમાડવું છે પણ એ રાહે છે કોઈ અહીંયા જમવા આવે તો અમે જમાડીએ. આ બંનેની વચ્ચે આવે છે સ્વીગી અને ઝોમેટો, અને સરસ મજાનો ધંધો કરે છે. પ્રોબ્લેમ સોલ્વ કર્યો. જો નાના કેટલા પ્રોબ્લેમ અત્યારે આપણી આસપાસ સોલ્વ થઈ રહ્યા છે. કોરોના પહેલા એવું હતું કે જેટલી મોટી ડિગ્રી એટલું મોટી કારકિર્દી, એટલા બધું પૈસા. કોરોના પછી દુનિયા આખી બદલાઈ ગઈ. હજી પણ 30-40% લોકો વર્ક ફ્રોમ હોમ જ કરે છે. કોરોના પછી શું છે, જેવડી મોટી પ્રોબ્લેમ સોલ્વ કરો એવડી મોટી કારકિર્દી. પણ નિશાળ પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખવાડી શકે નહીં, એ તો બિચારી ટકા વધારવામાં પડી છે. યાદ રાખજો, અહીંયા જેટલા ટ્રસ્ટીઓ બેઠા છે, જેમનું પણ સન્માન થયું છે, એમને વ્યક્તિગત પૂછજો તમે, એમને બોર્ડમાં પહેલો બીજો ત્રીજો નંબર નહીં આવ્યો હોય. આ જેટલા ઉદ્યોગપતિઓ બેઠા એને પૂછો તમે કે શાળામાં તમારો પહેલો નંબર આવતો હતો? નહીં આવતો હોય. આ એવા તોફાની વિદ્યાર્થીઓ છે જે છેલ્લે બેસતા હતા અને આજે દાતા બન્યા છે. આના ઉપરથી આપણે શું શીખવાનું છે? સમાજનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે આ બધા પ્રોબ્લેમ સોલ્વર છે. દુનિયામાં અત્યારે જેટલી નોકરીઓમાં પગાર સૌથી ઊંચા છે એ બધા એક જ કામ કરે છે, પ્રોબ્લેમ સોલ્વ. સવારે ઉઠીને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એનો મુખ્ય કામ જ આ હોય. તો પ્રોબ્લેમ સોલ્યુશન કરતા આવડશે એનો દસકો આવવાનો. અને આપણા બધામાં જે સ્કિલ છે, મેનેજમેન્ટ સ્કિલ છે, આ મેનેજમેન્ટ સ્કિલમાં સૌથી મહત્વનો પ્રોબ્લેમ છે. ધ્રુવિનભાઈને પૂછો, સુરત કે નવસારીમાં રજિસ્ટ્રાર તરીકે કામ કરે શું કરવાનું? સવારે ઉઠીને 5 પ્રોબ્લેમ ઓફિસમાં આવ્યો હોય સોલ્વ કરવાનું. પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડે કેવી રીતે? અભાવવાળી જગ્યામાં રહેવાથી, યુવાનોને જવાબદારી આપવાથી. આ બધા નાના મોટા આયોજનમાં, ભોજનમાં, માઇકની વ્યવસ્થામાં જેટલા બધા યુવાનો વધુ જોડાય એટલે એને આવતા વર્ષે આ કાર્યક્રમ વધુ બહેતર કેમ કરવો ખબર પડે. સ્ટીવ જોબ્સનું નામ આપણે સૌએ સાંભળ્યું છે. ઘણાના ખિસ્સામાં એપલના ફોન હશે. શું કર્યું આ માણસે? આ માણસે એક જ વસ્તુ કરી કે મારે એક પ્રોડક્ટ નથી બનાવી, બ્રાન્ડ બનાવી નથી, મારે એક લાઈફસ્ટાઈલ લોકોને આપી છે, સ્ટેટસ આપવું છે. અને એને પર્સનલ કમ્પ્યુટર જે પહેલા માત્ર ઇન્ડસ્ટ્રીમાં હતા એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડ્યા. આપણે કહેતા દુઃખ થાય કે ભારત પાસે IIT છે, IIM છે. છેલ્લા 60 વર્ષમાં, આ સ્ટેટમેન્ટ નારાયણ મૂર્તિનું છે, છેલ્લા 60 વર્ષમાં ભારતે એક પણ શોધ નથી કરી જે લોકોના ઘર ઘરમાં દુનિયામાં પહોંચી હોય. તમે ફોન વાપરો છો, ભારતે શોધ્યો નથી. તમે એસી વાપરો છો, ભારતે શોધ્યું નથી. કેમ આવું થાય છે? કારણ કે આપણી શાળાઓ કંઈક જુદું રાંધે છે અને હવે 21મી સદીની જરૂરિયાત જુદી છે. 21મી સદી આ પ્રોબ્લેમ સોલ્વિંગની છે. 21મી સદી ત્રીજી વસ્તુ યુનિસેફ કહે છે, કોલાબરેશન, જોડાવવું. એટલે મારી પાટીદારની એક જ વ્યાખ્યા છે કે ભાઈના પડખે ઉભો રહે પાટીદાર, પડખે ઉભો રહે પાટીદાર. અને બહુ જ સરસ ઉદાહરણ આપણે રામાયણ આપે છે, બહુ જ સરસ. રામ વનમાં જાય છે આગળ સુધી,
અને એને ખ્યાલ આવે છે કે ભરત આવે છે હવે. એવામાં વનદેવી કે છે, પ્રભુ હું શું સેવા કરું આપની? વનદેવી આવે છે કે આપ અરણ્યમાં આવ્યા છો, મારા વનમાં આવ્યા છો, હું આપની શું સેવા કરી શકું? રામ કે છે કે હું જે રસ્તે આવ્યો છું એમાં કાંટા બહુ છે, તમે આ કાંટા લેવડાવી લેશો? એટલે વનદેવી કે છે, પણ પ્રભુ આપ તો ચાલી ચૂક્યા છો, હવે કાંટા લેવાનો અર્થ શું? એટલે રામ કે છે, મારો ભરત આવે છે. એટલે વનદેવીને જરાક પાછું એમ લાગે છે કે આટલા મોટા રાજકુમાર યોદ્ધા અને આટલા કોમળસિંહના પગ કાંટા નહીં સહન કરી શકે. રામ કે છે, એવું નથી, મારો ભરત એ વિચારીને દુઃખી થશે કે એનો ભાઈ આવા કાંટે ચાલીને ગયો છે. સાહેબ, આવી ચિંતા આપણે આપણા એકબીજા ભાઈઓ બહેનો પ્રત્યે થાય એને હું પાટીદાર કહું છું. એ ચિંતામાંથી કોલાબરેશન જન્મે છે. કોલાબરેશન એટલે સહકાર, માત્ર સલાહ નહીં. સલાહ આપી બહુ સહેલી છે કે દાળ આમ કરવી જોઈએ, શાક આમ કરવું જોઈએ, આ કાર્યક્રમ આમ કરવો જોઈએ, તેમ કરવો જોઈએ. સલાહ નહીં, સહકાર. ગૂગલ અને માઇક્રોસોફ્ટ, એપલ અને માઇક્રોસોફ્ટ આ બધા આમ જાણી દુશ્મનો છે, પણ આજે 21મી સદીમાં બધા સાથે કામ કરે છે. તમે જો બેસ્ટ એક્ઝામ્પલ સહકારનું હોય ને તો કયું ખબર? રિલાયન્સ જીઓ આવ્યું ને, એટલે વોડાફોન અને આઈડિયા ભેગા થઈ ગયા. 21મી સદીમાં જે ભેગા રહેશે ને એ ટકશે. જે એકલવાયા પડી જાય ને, હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ, એનો આ જમાનો નથી. જમાનો છે ભેગા રહેવાનો. સમજો, હીરો અને હોન્ડા વર્ષો સુધી, મારુતિ અને સુઝુકી વર્ષો સુધી, આપણી આ બધી સંસ્થાઓ આ બધા ગોળ ભેગા થયા, એ જ દર્શાવે છે કે મહીસાગર જિલ્લાના પાટીદારોની દિશા સાચી છે. જ્યારે માણસ ભેગા થવાનું વિચારે એની દિશા સાચી છે સમજવાનો. આ યુનિસેફ કહે છે કે આપણે ભેગા રહેવાનું છે. 2015માં ટાઈમ મેગેઝિને એક 5 વર્ષના બાળકનો ફોટો છાપ્યો છે. ટાઈમ મેગેઝિનો સામાન્ય વાત નથી. એણે કીધું કે આ બાળક 142 વર્ષ જીવશે. હવે આ સાચું લાગે? ચારે બાજુ કેન્સર, હાર્ટ એટેક, આ બધું વધી રહ્યું છે, કોઈ 142 વર્ષ કેમ જીવે? જીવે. હવે પછીની જે વાત કરવાનો છું ને એમાં તમને વધારે પરસેવો વળવાનો છે. એ તો ગરમીનો પરસેવો છે, બીજી હવે જો વાત કહેવાનો છે એનો પરસેવો છે. મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને એઆઈ કહેવામાં આવે છે, એના લીધે થઈને આવનારા 10 વર્ષમાં લાખો નોકરીઓ જવાની છે. હું તમને દાખલા દલીલ, મેં આખું પુસ્તક લખ્યું છે, મેં ધ્રુવિનભાઈને આપ્યું છે આના વિશે. તમે યાદ કરો, હજી પણ હશે, લગ્ન સમારોહમાં વરઘોડામાં બેન્ડ બાજા વાળા આવે અથવા આવતા. તમારા ઘણા બધાની જૂની કેસેટોમાં જો તમે જોઈ શકતા હો તો જોજો, 8-10 લોકો વગાડવા આવે. હવે ડીજે માં કેટલા આવે? 2. એક ડીજે વાળો ને એક બાબુ. બાકીના 6-7 ક્યાં ગયા? એને નવો ધંધો શોધવો પડ્યો. આવું હવે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યું છે. હું તમને ગણાવું, ક્ષેત્રો ગણાવું તમને. પહેલું ક્ષેત્ર, ડ્રાઈવર. ગૂગલ અને એવી ઘણી બધી કંપનીઓએ ડ્રાઈવરલેસ કાર બનાવી દીધી. એ કારમાં ડ્રાઈવર જ ના હોય. અમેરિકામાં અત્યારે ટેક્સી ચાલે છે ડ્રાઈવરલેસ. તો દર વર્ષે દુનિયામાં 12.5 લાખ ડ્રાઈવર નવરા થશે. તમે એમ નહીં માનતા કે અહીંથી બાલાસિનોર જવા માટે જે ઇકો ચાલતું હશે ડ્રાઈવરલેસ નહીં થાય. હું સૌરાષ્ટ્રમાં રહું છું, હું તો વિચારું છું કે અતુલ ઓટો વાળા કે દિવસે ડ્રાઈવરલેસ છકડો બનાવે. છકડો ડ્રાઈવરલેસ કેમ ખબર છે? એનાથી એને ફાયદો છે. હવે 12.5 લાખ ડ્રાઈવર જે નવરા થશે શું કરશે? અચ્છા, બીજું ક્ષેત્ર સમજવા જેવું, એક ક્ષેત્ર છે મેડિકલ ક્ષેત્ર. ઘણા બધા ડોક્ટરો બેઠા હશે. મેડિકલ ક્ષેત્રમાં પણ કેટલું બધું એઆઈ આવી રહ્યું છે. તમે જોયું, કોરોનામાં આપણે કોઈ દવાખાને નહોતા જઈ શકતા, દૂર દૂરથી સારવારો થતી હતી. મેં ચાઇના ગયો, ચાઇનામાં મેં આ જોયું કે એટીએમ જેવી સ્ક્રીન હોય ને, સામે તમે ઉભા રહો તો તમારા બોડીને આખું સ્કેન કરીને રિપોર્ટ આપી દે, કોઈ ડોક્ટર નહીં. સ્માર્ટફોન પહેરો એટલે તમારા હૃદયના ધબકારા, તમારા આ ફોનમાં ઘણી બધી એપ્લિકેશન્સ છે. આપણા મુંબઈના એન્જિનિયર્સ બનાવી રહ્યા છે, આના માટે 300 કરોડનું ઇનામ મળ્યું છે એક્સપ્રાઇઝ નામની સંસ્થા. એવી સ્માર્ટફોન અને એપ કે જેમને 30 કરતાં વધુ બીમારીઓ આવતા પહેલા 1 મહિનામાં જણાવી દે. એટલે તમારો ફોન તમને કહેશો કે ધ્રુવિનભાઈ, આવતા મહિનાની 30 તારીખે તમને મેલેરિયા થશે.
હવે ડોક્ટર પાસે શું કામ જવાનું? અને આપણે એમ કરીએ છીએ છોકરાઓને, તું જેડબલી નીટ ની તૈયારી માટે છઠ્ઠા ધોરણમાં લાગી જા, પણ શું જરૂર પડશે? હું જે કહું છું બધા ફેક્ટ્સ ચેક કરજો ગૂગલમાં, મારી વાત માનતા નહીં કોઈ. પહેલો જ ખતરો છે એ જીપી ને છે, જનરલ ફિઝિશિયન. કેમ? તમે જનરલ ફિઝિશિયન પાસે જાઓ એટલે થોડાક પ્રશ્નો પૂછે, શું ખાધું તું, ઉજાગરો કર્યો હતો, પાણી ફેર થયો હતો, આ બધા જ પ્રશ્નો મારો મોબાઈલ પણ પૂછી શકે મને. મારે મારો ફોટો પાડવાનો, મારી કીકીને સ્કેન કરીને એપ્લિકેશન પૂછે, જે વસ્તુ લાગુ પડતી હોય ટક 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 કરી દેવાની, એના આધારે આ એપ્લિકેશન મારા ઘરે ડ્રોન દ્વારા દવા પહોંચાડી દે. હવે ત્રીજું ક્ષેત્ર બાંધકામ. ઘણા બિલ્ડર અહીંયા બેઠા છે. ચાઇનામાં એ લોકોએ 10 માળની બિલ્ડિંગ 28 કલાકમાં બનાવી. 10 માળની બિલ્ડિંગ 28 કલાકમાં બનાવી એટલે શું? હવે એ સાથે જોડાયેલા તમામ ધંધા વિચારી લો, અને 10-28 કલાક પછી સીધો કુંભ ઘડો મૂકીને રહેવા જતું રહેવાનું. એવું નહીં કે પછી પ્લમ્બિંગ બાકી હોય ને કલર બાકી હોય ને ઇલેક્ટ્રિસિટી, કશું જ નહીં, સીધું જતું રહેવાનું. તમે ચેક કરજો આ વિડીયો. 3D જેમ જેમ મૂર્તિઓ પ્રિન્ટ થાય, આખા આખા ઘર પ્રિન્ટ થઈ શકે, આખું ઘર 3D પ્રિન્ટ થાય. બહુ ઝડપથી તમારા વિસ્તારોમાં પણ આવા 3D પ્રિન્ટર આવી જશે, કારણ કે આજે માણસો મળતા નથી. દિવાળી પર તમે જાઓ, મિસ્ત્રી ના મળે, નાનું મોટું રિપેરિંગ કરાવવું ના મળે. આ પ્રશ્નને કોઈ તો સોલ્વ કરશે, જે સોલ્વ કરશે એનો બિઝનેસ બનશે. હું તમને બીજું ઉદાહરણ આપું. 1850માં બરફનો ધંધો કેમ ચાલતો ખબર છે? તો એક તળાવ જામેલું હોય, સારી ઓલદના ઘોડા હોય, અને બરફ કાપવાની કરવતો હોય, એ લઈને જવાનું, બરફ કાપવાનો, ઘોડા ઉપર લાદીને ગામમાં લાવવાનો, લોકોને મળે, સારો ધંધો ચાલ્યો. એ ધંધો વિકસાવવા શું કરવાનું? સારા ઓલાદના ઘોડા રાખવાના, કરવતો ની ધાર કાઢતી રહેવાની, અને બરફ જામેનો આપણે રાહ જોવાની. પરંતુ કોઈકને દુનિયામાં કોઈ ખૂણામાં વિચાર આવ્યો કે આમાં તો બહુ રાહ જોવી પડે યાર, એવું ના કરે બરફ બને, અને બરફની ફેક્ટરીનો જન્મ થયો. એટલે પેલા લોકો નવરા થયા, ઘોડાવાળા લોકો નવરા પડ્યા, અને બરફની ફેક્ટરીઓ થઈ એટલે 12 મહિના બરફ મળવા લાગ્યો, લોકોને મજા પડી ગઈ, અરે વાહ, ઇઝ વેરી ગુડ. વળી પાછો કોઈને દુનિયાના ત્રીજા ખૂણામાં વિચાર આવ્યો કે આમાં તો આપણે લેવા જવું પડે, એવું ના કરાય કે બરફ ઘરમાં જ બને. એટલે શું આવ્યું? ફ્રીજ આવ્યું. એટલે બરફની ફેક્ટરી વાળા લગભગ ઇન્ડસ્ટ્રીયલ આઈસ સિવાય નવરા પડી ગયા. હજી પણ હવે વિચારો ચોથું, કોઈ ચોથા ખૂણામાં વિચારતું હશે એટલે ફ્રીજ વાળા નવરા પડશે. આ સુરતમાં અત્યારે હીરાની મંદી ચાલે છે, તમે જાણતા હશો. એક તો રશિયા યુક્રેન યુદ્ધ તો છે જ, પણ બીજું કારણ એ છે કે જે હીરો ખાણમાંથી નીકળતો હતો એ હવે લેબમાં બનાવવા મળ્યા. લેબમાં સીવીડી ડાયમંડ લેબમાં બન્યો, અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષથી કામ કરતો કારીગર પણ એના વચ્ચે ફરક ના કરી શકે કે આમાંથી લેબમાં બનાવેલો કયો છે અને ખાણમાંથી નીકળેલો કયો છે. બંનેની મજબૂતાઈ એક જ સરખી, અને બંનેમાં ભાવનો ડિફરન્સ કેટલો? 1 લાખનો મળતો હોય, 800નો મળતો હોય. હવે શું કરશો? આ બધી શિક્ષક, આ તો શિક્ષકનું કામ છે. નિશાળ જ ન રહેતો. તમને એમ લાગશે કે આ ભાઈ આજે બપોર થયું છે, તડકો થયો છે, ભૂખ્યો છે, બરાબર ગપ્પે વળગ્યા છે. ઇલોન મસ્ક જેનું નામ, એની કંપની છે જેનું નામ છે ન્યુરાલિંક. આ લોકો ચીપ બનાવે છે, બ્રેઇનમાં ફિટ કરવાની ચીપ. હું તમારી સાથે વાત કરું છું ને અત્યારે, ત્યારે 2024ના આજની તારીખે અમેરિકામાં 40,000 લોકોના મગજમાં ચીપ છે. આવશે એમ નહીં, છે, પણ હજુ સુધી આ સ્કૂલના બાળકોમાં ચીપ નથી આવી. આ ચીપ કોના માટે છે? જે વડીલો જેને અલ્ઝાઇમર છે, પાર્કિન્સન છે, ભૂલી જવાની બીમારી છે, એમના બ્રેઇનમાં ચીપ ફિટ કરી એટલે નોર્મલ જીવન જીવી શકે છે. સારું કહેવાય ને? સારું કહેવાય. પણ કોઈ પણ ટેકનોલોજી આમ જ આપણા જીવનમાં ઘૂસે, કાં તો એ મેડિકલ ક્ષેત્રેની શોધ થાય અથવા તો આર્મીમાં શોધ થાય. તમને શું લાગે છે? ડ્રોનનો જન્મ પ્રીવેડિંગ માટે થયો છે? ડ્રોન પ્રીવેડિંગ માટે નથી, ડ્રોન તો દુશ્મનો પર નજર રાખવા માટે થયેલું, પણ પછી કોઈને એમ થયું કે ચાલો આ તો આમ જ ચાલે એવું છે. તો હવે આ ન્યુરાલિક કંપની વિચારે કે શાળાનો પ્રવેશોત્સવ હોય ત્યારે મમ્મીને કહેવાનું કે બેન બોલો કયા બોર્ડની ચીપ નખાવીશ બાળકમાં. તો બેન કે શું સ્કીમ છે? તો કે ગુજરાત બોર્ડના 2 કરોડ છે,
સીબીએસસી ના 2.5 કરોડ છે અને આઈબી ના 5 કરોડ છે. તો કે એમાં શું આવે? તો કે જો આઈબી નું તમે કરાવો તો આ ફીચર્સ છે, સીબીએસસી નું કરાવો તો એમાં બાલ મંદિર થી એમબીબીએસ સુધી નું બધું આવી જાય અને અમારી ગેરંટી છે. તો મમ્મી એ 2.5 કરોડ ની ચીપ ખરીદી, 4 વર્ષ નું ટેન્યુ સ્કૂલે જઈને શું કરે હવે? મંજીરા વગાડે, એના ટીચર શું કરે? યાદ રાખો, એઆઈ શું કરે છે? દરેક સર્વિસ તમને તમારા ઘેર આપે છે. જેમ કે હું જે ગામમાં ઉછરો સણોસરામાં, મારે જો ફિલ્મ જોવું હતું હું જયારે કોલેજમાં ભણતો, મારે 45 કિલોમીટર ભાવનગર બસમાં જવાનું. હવે એવું નથી, હવે મારી વાડીએ લીમડાના ઝાડ નીચે હું મારા ફોનમાં નેટફ્લિક્સમાં ફિલ્મ જોઈ શકું. સાચું? બીજું, પહેલા રેસ્ટોરન્ટમાં જમવા જવું હોય તો ત્યાં જવું પડતું, હવે ઝોમેટો વાળો સણોસરા ગામમાં લઈ જાય. ત્રીજું, પહેલા મારે બસ પકડવી હોય તો બસ સ્ટેન્ડમાં જવું પડતું, નહીં ઓલા ઉબર જુગનુ આ બધી રિક્ષાઓ તો બરોડા અમદાવાદમાં જોઈ જ રહ્યા છો, બુક કરાવો જ છો, તમારા ઘેર લઈ જાય છે. શોપિંગ કરિયાણા દુકાને શા માટે જવાનું, ગ્રોસરી માટે શા માટે જવાનું, તમારા ઘેર લઈ જાય છે. બેંક નામનું બિલ્ડિંગ જેમ જકાતનાકું નીકળી ગયું છે એમ બેંક નામનું બિલ્ડિંગ બહુ ઝડપથી નાબૂદ થશે. વ્યવસ્થા રહેશે પણ બેંકમાં જવાનું જરૂર નહીં પડે. આજે પણ કેટલા લોકો બેંકમાં જાય છે યાદ કરો, મોટા ભાગના લોકો ગૂગલ પે, ફોન પે, ભીમ. એટલે શું થયું? હવે તમે કહો છોકરા તું તારું કોમર્સ સારું છે, તું બેંક મેનેજર થા, હવે ટિફિન લઈને નીકળો, પણ ઉતરશે ક્યાં? બેંક જ નહીં હોય તો ઉતરે ક્યાં? સ્કૂલ છેલ્લું, આ સ્કૂલ એટલે વધી છે, હજુ પણ સ્કૂલ ગ્રાહકના રસ રૂચિ પ્રમાણે નથી, શિક્ષકના ટાઈમે સ્કૂલ છે, બાળકના ટાઈમે નથી, 11 થી બાકી બધું ગ્રાહકના ટાઈમે છે. મારે રાત્રે 12 વાગે શોપિંગ કરવું હોય તો એમેઝોન આપડે ને, મારે 12 વાગે રાત્રે મૂવી જોવી હોય તો નેટફ્લિક્સ આપડે, મારે 12 વાગે પેમેન્ટ કરવું હોય તો બેંક આપડે, મારે રાત્રે 12 વાગે ઓલા ઉબર જોતો હોય હા પાડે. હવે વારો નિશાળો છે, જે નિશાળ આ નહીં કરી શકે એટલે હવે કોઈને પણ જો સ્કૂલના બિઝનેસમાં આવું હોય તો વિચારજો. અને આપણે આ પાટીદારો પણ અમને સાહેબ વાત કરતા હતા, હવે મોટા મોટા શૈક્ષણિક સંકુલો બનાવવાની જરૂર નથી, ઇન્વેસ્ટ ઇન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રિલાયન્સ વાળા સમજી ગયા, હવે ધીમે ધીમે એ લોકો આમાં આવી ગયા. ડેટા ઇઝ ધ ન્યુ ગ્રીન ઓઇલ, ડેટામાં પડવું પડે, હવે જેની પાસે ડેટા એ રાજા. તો બાયજુસ, વેદાંતુ, ટોપર, એક્સ્ટ્રા માર્ક, આ કંપનીઓ 5-5 હજાર કરોડની કંપનીઓ છે અને દરેક કંપની 2-2 કરોડ વિદ્યાર્થીઓને ઓનલાઈન અત્યારે ભણાવે છે. તમારા જેના બાળકો 11-12 સાયન્સ કરતા હશે, ફિઝિક્સ વાળા વાપરતા હશે, આ હજુ 50-50% છે. 50% આપણે આ એપ વાપરીએ છીએ, 50% નિશાળ જઈએ છીએ, ટ્યુશનમાં જઈએ છીએ. એમાં નાના બાળકોના ટ્યુશન તો બાળકોને સાચવવા માટેના છે, એમાં કઈ ભણાવતા નથી, અથવા તો ઇંગ્લિશ મીડિયમ વાળા હોય અને મમ્મીને આવડતું ના હોય ઇંગ્લિશ, એટલે એ હોમવર્ક કરાવવા માટેની આઉટસોર્સિંગ એજન્સી છે. તો આવી બધી નોકરીઓ જશે. ઇન્ડિયન આર્મી પોતે 15 ફૂટના આર્મી રોબોટ્સ બનાવી રહી છે. શું વાત કરો છો? આર્મીની ભરતીનું શું થશે? કેમ? કારણ કે સિયાચીનમાં -20માં આપણા જવાને શું કામ ઉભું રહેવું જોઈએ? રોબોટ મૂકી દો. આરટીઓ બધા ગાંધીનગર જતા હશો, તમારી ગાડીની સ્પીડ બતાવે છે ને, 60 છે 65 છે, સ્લો ડાઉન કહે છે ને. આ પહેલો તબક્કો છે. બીજા તબક્કામાં સીધો મેસેજ આવશે, સ્પીડ વધારે હતી ને એટલે ચલણ કપાઈ ગયું છે. ત્યાં કોઈ ઊભો હોય તો વહીવટ થાય ને, માણસ હોય તો ભ્રષ્ટાચાર થાય. આ યુરોપના દેશોમાં ફરીને મેં જાણ્યું કે ત્યાં બધા બહુ લોકો શિસ્ત પાળે છે, બધા સંતો માનતો છે એવું નથી. ટેકનોલોજી એવી જબરજસ્ત છે કે થૂક્યો એટલે સીધો $2000 નો દંડ થઈ જાય, તમારો લાયસન્સનો સ્કોર ઘટી જાય. એ ધીમે જ્યાં માણસ સુધરશે નહીં. આપણે બધાને કહ્યું કંપનીમાં ટાઈમે આવો, ટાઈમે આવો, ટાઈમ કોઈ ટાઈમે નહોતો, બાયોમેટ્રિક આવ્યું ને, અંગૂઠો છાપો, હજી ફેસ વાળું આવે છે, ટ્રાફિકમાં એ જ થશે. એટલે ટ્રાફિક પોલીસ ઘટશે, વધશે નહીં, ઘટશે. આ બહુ જ અનકન્વેન્શનલ વાતો છે અત્યારે તમે જે સાંભળી રહ્યા છો ને, પણ આ બધું આવી રહ્યું છે. તમને વિશ્વાસ ન આવતો ને તો ગયા વર્ષે ફૂલછાપ છાપા 104 પેજની પૂર્તિ બનાવી, 104 પેજની. આ વખતે દિવાળી પર ગુજરાતની એક પૂર્તિ એ ડિઝાઇન કરી છે. 104 પેજની જે પૂર્તિ બનાવી એ એઆઈ ઉપર હતી. હું જેની વાત કરી રહ્યો છું એના ઉપર ગયા વર્ષે હતી. વિચાર કરો,
અને એક પ્રકારનો તોફાન છે. તમે કહો આને અટકાવી શકાય? જવાબ છે ના. આ વાઘની સવારી છે, આને શીખવું પડે, આને જાણવું પડે, અને એની પાસેથી ધાર્યું કામ લેવું પડે. એટલે યુનિસેફ શું કહે છે, પાંચમી સ્કિલ, જે લોકો નવું નવું શીખતા નહીં રહે એ લોકો નોકિયા અને ડાયનોસોર થઈ જશે. આજે નોકિયા અને ડાયનોસોર નથી દેખાતા ને, બંને નથી દેખાતા. તમે તમારો ફોન નોકિયા લીધેલો, પણ આજે તમારા ખિસ્સામાં નોકિયા ફોન નથી. કેમ નથી? નોકિયાએ બદલાવાની ના પાડી. જે બદલાય નહીં એને પ્રકૃતિ સ્વીકારે નહીં, સતત બદલાવવું પડે. તો નોકિયા કીધું અમે એન્ડ્રોઈડ સિસ્ટમ નહીં ખરીદીએ. કોડા કેમેરા, આપણે બધા રોલ દોરાવા જતા, કોડા જતું રહ્યું. આ કેમેરા મોબાઈલ ફોનમાં આવી ગયા એટલે કેમેરા ઇન્ડસ્ટ્રી. હવે પછીનો કેમેરા, કેમેરા ઇન્ડસ્ટ્રી એવું કહે છે મધમાખીની આંખમાં ફિટ થઈ શકે એટલો નાનો હશે. તો હવે કેમેરા ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરવું તો એટલું લાંબુ વિચારવું પડે. તો શું કરવાનું? નવું નવું શીખતા રહેવાનું. જે નવું શીખશે એ ટકશે. અચ્છા, આ આ એમ્બ્યુલન્સ જાય છે આપણે, 142 વર્ષ વાળી મારી વાતનો છેડો પાછો અહીંયા લાવું છું. કેમ 142 વર્ષ જીવશે માણસ? 2040 પાંચમી નવેમ્બર એક જાહેરાત આવે છે. એમ કહે છે કે પટેલ સાહેબ, તમારા કાંડા ઉપર રહેલી ઘડિયાળ બતાવે છે કે તમારું લીવર હવે 22 દિવસ કામ કરવાનું છે. તો તમારે જો નવું લીવર ફિટ કરાવવું હોય તો એમેઝોનની ઓફર છે. તમે નવું લીવર ફિટ કરાવો તો 20 વર્ષની ગેરંટી અમારી. અને કારણ કે દિવાળીનો મહિનો છે, નવું વર્ષ શરૂ થયું છે, એટલે ફ્રી હોમ ડિલિવરી અને ફ્રી ઇન્સ્ટોલેશન, પેઇનલેસ તમારું આખું ઓપરેશન રહેશે. એટલે જે પટેલ સાહેબની ઉંમર મતલબ 90 વર્ષ હતી એમાં 20 વર્ષ એડ થઈ ગયા. જે 3D પ્રિન્ટર ઘર બનાવી શકે છે, જે 3D પ્રિન્ટર મૂર્તિ બનાવી શકે, એ 3D પ્રિન્ટર આપણા વાઇટલ ઓર્ગન પણ બનાવી રહ્યું છે. કોરોનામાં આપણે બધાને જે તકલીફ પડી ફેફસાની પડી, બાયોસિન્થેટિક મટીરિયલ દ્વારા ફેફસા 3D પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જન્મથી અંધ એવા લોકોને બાયોનિક આઈથી અત્યારે દેખાવા લાગ્યું છે. આ 3D પ્રિન્ટરની કમાલ છે. તો આપણા શરીરમાં પછી હવે આવા અવયવો આવશે, પછી કિડનીના ડોનર કે લીવરના ડોનરની જરૂર નહીં, 3D પ્રિન્ટ કરાવી દેવાનું. તો ફ્યુચર એનું છે. ફ્યુચરમાં 2-3 ઇન્ડસ્ટ્રી બહુ સરસ ચાલશે. એક AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમાં ડેટા માઇનિંગ, ડેટા પ્રોસેસિંગ એ બધું છે. પણ જે લોકો અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યા છે એના માટે જોખમ છે, કારણ કે ભવિષ્યની અત્યારે પણ વેબસાઇટ બનાવી એના માટે કાંઈ પ્રોગ્રામર રાખવાની જરૂર નહીં, એ તો ઓનલાઈન AI કરી દે છે, ChatGPT બનાવી દે છે, કોડ લખી જ દે છે. બીજી ઇન્ડસ્ટ્રી બાયોટેકનોલોજી છે, જ્યાં જીવ છે એ જીવ સાથે કામ પાડવા માટેના માણસોની ખૂબ જરૂર પડશે. એટલે અહીંયા જે વાલીઓ બેઠા છે એમને મારે કહેવાનું કે કયા ક્ષેત્રમાં ભણવું જોઈએ, નિર્ણય કેમ કરવો જોઈએ. મામા દીકરાએ કર્યું, ફઈ દીકરી કર્યું, એના આધારે નિર્ણય ના કરાય. આવનારા 20 વર્ષ શેના છે એના આધારે નિર્ણય કરવો જોઈએ. બીજું, જેને બીજા લોકો પાસે કામ લેતા આવડતું હશે એની જરૂર પડશે. એટલે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ જરૂરી છે. એટલે સરદાર ધામ, કેળવણી ધામ કે અહીંયા જે આપણે ભવન બનાવવાનો આખો પ્રકલ્પ છે, ધ્રુવિનભાઈ બધા મિત્રો કરી રહ્યા છે, એ કામ છે. બીજા લોકો પાસે કામ કેમ લેવું? તમે કલ્પના કરો, હોસ્પિટલના માલિક હોય ને, મોટા ભાગે આપણે બોગરા સાહેબનો અપવાદ, હોસ્પિટલના માલિક MBBS ના હોય, રેસ્ટોરન્ટના માલિક હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો ના હોય, આઈ મીન રેસ્ટોરન્ટનો કોર્સ ના કરેલો હોય, હોટલ મેનેજમેન્ટનો કોર્સ ના કરેલો હોય, શાળાનો માલિક હોય, BEd ના હોય, પણ આ ત્રણેયને એક વસ્તુ આવડતી હોય, બીજા પાસે કામ કેમ લેવું. એટલા માટે એ આપણા ખૂનમાં છે, આપણા 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 લોહીમાં છે. વ્યવસ્થાપન મેનેજમેન્ટ આટલી મોટી ભીડ છે છતાંય પણ ક્યાંય અવ્યવસ્થા ના સર્જાય, કારણ કે આપણને આવડે છે. એટલા માટે થઈને બીજી મારે રિક્વેસ્ટ કરો, તમે જોડાવ એડમિનિસ્ટ્રેશનમાં, બ્યુરોક્રસીમાં આવો, જબરજસ્ત છે. તમે ક્યારેક સાહેબનું માર્ગદર્શન લેજો કે બ્યુરોક્રસી કેવા સિદ્ધાંતો પર કામ કરે છે. નહીતર મને નવાય કાયમ લાગે કે એક IAS હોય એને કેટલા બધા ખાતામાં મૂકવામાં, બધામાં સરસ કામ કરી શકે. એનામાં એવું કયું કૌતુક છે, કયું કૌશલ્ય છે એનામાં? નહીતર આપણે ડોક્ટર ચામડીના ડોક્ટર ચામડીની દવા કરે, એ પછી પેટની દવા ના કરે, પણ IAS બધું કામ, કારણ કે સરપંચ શ્રી અને CM સુધીની એને ટ્રેનિંગ હોય. તો એની ટ્રેનિંગ કેવી જબરજસ્ત છે.
એટલા માટે થઈને એમાં પણ જોડાવ. અને આ જિલ્લાને આપણે ખરેખર મહીસાગર ના આરે ઢોલ વાગે છે, આખા દેશને સંભળાવો છે કે મહીસાગર બોલ્યો મારો, અને એમાં આપણે હોવા જોઈએ. તો એટલા માટે જ્યારે એઆઈ ત્રીજી ઇન્ડસ્ટ્રી એ છે મનની શાંતિ માટેની. ફાઇનાન્શિયલ ટાઈમ્સ એવું કહે છે, અત્યારે જે છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજમાં ભણે છે એમણે એમના જીવન દરમિયાન સરેરાશ 5 વ્યવસાય બદલવા પડશે. 5 વ્યવસાય બદલવા પડશે. કેમ? કારણ કે જે ઇન્ડસ્ટ્રીમાં જશે ત્યાં ટેકનોલોજી આવશે અને નવું કરવું પડશે. હીરા ઉદ્યોગમાં શરૂ થઈ ચૂક્યું છે, મોરબી સિરામિકમાં શરૂ થઈ ચૂક્યું છે, બધી જગ્યાએ મશીન આવી રહ્યા છે. અમે અમારા વિદ્યાર્થીઓને કોરોનામાં બાલાજી વેફર્સમાં ઇન્ટર્નશિપ માટે રિક્વેસ્ટ કરી કે અમારા છોકરાઓ શીખવા માટે રાખો ને, તો એણે શું કહ્યું કે કોરોના એક વસ્તુ શીખવાડી દીધી છે, શું? માણસ ન આવે તો પણ ધંધો બંધ રહેવો જોઈએ નહીં. તો અમે હવે આખી ઓટોમેટિક ઇન્ડસ્ટ્રી મશીનરી લાવી રહ્યા છીએ કે બટેટું નાખવાનું સીધું પેકેટ જ બહાર નીકળે, વચ્ચે માણસ જોઈએ જ નહીં. હવે સતત 5 વ્યવસાય બદલવા પડે ત્યારે માનસિક રીતે સ્થિર રહેવું પડશે, ભાવનાત્મક રીતે સ્થિર રહેવું પડશે, નહીતર સુસાઇડના વિચાર આવે, અચાનક હાથમાંથી ધંધો નીકળી જાય તો આપણે પડી ભાંગીએ. તો મારી જે છેલ્લી વાત છે આના ઉપર છે, હાર્વર્ડ યુનિવર્સિટીએ 723 લોકોના આખા જીવનનો અભ્યાસ કર્યો. શું જાણ્યું? કે કેવા લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. કેવા લોકો? દુનિયાનો સૌથી લાંબો અભ્યાસ છે, આનાથી મોટું કોઈ રિસર્ચ થયું જ નથી દુનિયામાં, હજુ શરૂ છે, 94 વર્ષ થયા. એણે તાર્યું 3 વસ્તુ. નંબર 1, જે લોકોને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જતી હોય એ લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. એટલે યાદ કરો, મોબાઈલ વાળી વાત, ઇન્સ્ટાગ્રામ વાળી વાત, રાત્રે 12 વાગ્યા સુધી જાગવા વાળી વાત, એ લોકોના હાર્ટ નબળા પડે, ઇમ્યુન સિસ્ટમ નબળી પડે, રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે, એટલે વહેલા ગુજરી જાય. બીજું, જેમના વધુ મિત્રો હોય એ લાંબુ જીવન જીવે. કેમ? મિત્રો સાથે આપણે હળવા થઈ શક્યા. હું એમ કહું, મારી મિત્રની વ્યાખ્યા એ છે કે જેની સાથે ગાળ બોલી શકાય ને મિત્રો. કેમ? આપણે હળવા કરી દે, મિત્રો વધારે રાખવા. એટલે શું? આવા બધા સામાજિક કાર્યક્રમોમાં જોડાવવું. જે લોકોના મિત્રો વધુ હોય એ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. ત્રીજું, જે લોકો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક શ્રદ્ધા ધરાવતા હોય, તમને ઉમિયા માતામાં શ્રદ્ધા હોય, ખોડલ માતામાં શ્રદ્ધા હોય, તમારા કુળદેવીમાં શ્રદ્ધા હોય, સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, XYZ, જેમાં અચ્છા કોઈમાં ન હોય, તમને તમારામાં પણ હોય, અપદીપો ભવ, તમારા અંતરાત્મામાં પણ શ્રદ્ધા હોય, તો પણ તમે લાંબુ જીવન જીવશો. અચ્છા, આધ્યાત્મિક કોને કહે છે? હાર્વર્ડ યુનિવર્સિટી બહુ સરસ વ્યાખ્યા છે. એમ કહે છે, રોજ મંદિરે જતા હોય, મસ્જિદ જતા હોય, ચર્ચ જતા હોય, એ ધાર્મિક થયા. આધ્યાત્મિક કોણ? જેને એવો ભાવ થતો હોય કે આ ચૌદ બ્રહ્માંડમાં હું એકલો નથી, કોઈ તો છે, બધું થઈ રહેશે, ચિંતા ના કરો, એ આધ્યાત્મિક કહેવાય. તો લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે આ 3 સૂત્રોને આપ્યા છે. વહેલા સુઈ જવાનું છે, મિત્રો સાથે, લોકો સાથે, લોકોની વચ્ચે રહેવાનું છે, અને ત્રીજું, કોઈને કોઈ પ્રકારની આસ્થા સાથે જોડાવાનું છે. મને એમ લાગે છે કે મેં તમને થોડી ટેકનોલોજીની વાત કરી, થોડા ભવિષ્યના વ્યવસાયની વાત કરી, પરંતુ આખરે આપણે બધાને જે ગમે છે એ આપણા ભાવો છે, આપણા આપણા હૃદયના ભાવો છે, મૈત્રીના ભાવો છે. એ મૈત્રીના ભાવો આપણી અંદર સતત રહેતા રહે, અને આખો મહીસાગર જિલ્લો છે એ કાયમ આપણા આપ સૌના પ્રામાણિક પુરુષાર્થથી ઉત્તરોત્તર પ્રગતિ કરે. આપ સૌએ, હું છેક સણોસરાથી ડ્રાઈવ કરીને આવ્યો, મારું સન્માન કર્યું છે, મને તમારા એક ભાઈ તરીકે ગણ્યો છે. તમારું જે શિક્ષણ નામનું બિંદુ છે એમાં ક્યાંય પણ મારી જરૂર પડે તો આપ નિસંકોચ મને કહેશો, હું તમને કોઈ પણ રીતે ઉપયોગી થઈ શકું મારા શિક્ષણમાં, તો મને ખૂબ ગમશે, અને એક સમાજના દીકરા તરીકે મારું સૌભાગ્ય રહેશે. આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ.